पूयनट्ठाजसोकामी मानसम्मानकामये बहुंपसवै पावं मायासल्लं चकुवै। पाप के भी रीते अने कया कया कारण थी थाय छे एने कीधुं के जे परिसह उपर विजय प्राप्त न करी शके जेवी रीते 28 માં કહ્યું કે અદીનો વિત્તમે સેચા ન વિસી એ જ પંડિયે, જે પંડિત છે એ કઈ વસ્તુ અપેક્ષા હોયને ન મળે તો પણ દુઃખી નથી થતા, કારણ કે એનું ચિંતન જે છે પોઝિટિવ છે, એ એમ વિચારે કે કઈ વાંધો નહીં, આજે નહીં મળે તો સેજ ભાવથી એનો આપણો ત્યાગ થઈ ગયો, સેજ ભાવથી આપણે આજ ખાવા પીવાનું બરાબર નહીં મળ્યું, ગોચરી ન મળી તો કઈ વાંધો નહીં, આપણે તપ થઈ ગયું, નથી ખાધું તપ થઈ ગયું, સારું થયું। એટલે ખરાબ પરિસ્થિતિને પણ સારા અર્થમાં લે છે કે આ પણ આપણા માટે સારું છે, એમાં પણ કંઈક આપણું સારું છુપાયેલું છે। તો આ જે પોઝિટિવ થિંકિંગ ન કરે તો પછી શું કરશે? પોઝિટિવ થિંકિંગ કરવાથી અથવા કોઈ પણ પરિસ્થિતિને સહેજ મૂળમાં લે તો એનાથી એ કર્મ નિર્જરા કરે છે અને વધારે આર્ત ધ્યાન નથી કરતા। પણ એ જો સહજ ભાવમાં ન લે તો પછી ઉલટું કેવી રીતે, શું વિચારે? સારું મળ્યું હોય તો પણ એમાંથી પણ એ પાપ ઉપાર્જન કરે છે કે કોઈ પણ એક સારું કામ કરે તો એ શા માટે કરે? તો પૂય નઠ્ઠા જસો કામી, જે સાધક સાધના પૂજા અને પ્રતિષ્ઠા મેળવવા માટે કરે કે હું તપ કરું તો બધા મારા વખાણ કરશે, મારો વરઘોડો નીકળશે, મારા બધા સાતા પૂછવા આવશે, પછી સાતા પૂછીને કંઈક કવર આપશે, મને ફાયદો થશે, મતલબ આ બધી સાંસારિક વસ્તુઓની પૂજા સન્માન પ્રતિષ્ઠાની અપેક્ષા રાખીને કરે તો, અને જસોકામી યશ પ્રતિષ્ઠા માટે કરે, પૂજા સન્માન માટે, પછી માન સન્માન કામે કે મારું બધા બહુમાન કરશે, માન સન્માન કે મને મારા બરાબર સેવા કરશે, મને માન આપશે સન્માન આપશે, આ ભાવથી કોઈ કામ કરે તો બહુ પસવઈ પાવમ, ઈ અત્યધિક પાપ કરે છે અને માયા સલ્લમ ચકુવઈ, અને સહજ રીતમાં કોઈ પ્રસન્ન થઈને પ્રેમ આપે કે આત્મીયતા આપે કે માન સન્માન રાખે અને એવું ન કરે તો ઈ શું કરે? માયા કપટ કરે, અભિમાન કરે, અહંકાર કરે, અંદર એક બહાર એક એવું દેખાવ કરે, સારું થવા માટે, સારું લાગવા માટે, અને સારું થવા માટે નહીં બસ બધાને સારા લાગે એટલા માટે, એ લોકો માન સન્માન આપે એટલા માટે, તો અને પૂજા અને પ્રતિષ્ઠા માટે। તો એવી રીતે જે વ્યક્તિ આ સાંસારિક ઉદ્દેશથી આ ગલત કામનાથી કોઈ પણ કાર્ય કરે છે તો એ શું કરે છે? પાપને પેદા કરે છે, પાપ કર્મ કરે છે, એમાંથી પાપ આવશે। હવે ગુસ્સો આવ્યો અને ગુસ્સો કરીને ખાવા પીવાનું છોડી દીધું તો એ ઉપવાસ થયો? હા, એ ઉપવાસ ના થયું, પછી ખોટું બોલીએ કે ના ના મને ભૂખ નથી, પછી ખોટું બોલી કે નહીં મારું માથું દુખે છે, આ વાસ્તવમાં કારણ શું છે? મને ક્રોધ આવ્યો અને એ ક્રોધ દેખાડવા માટે, એ ક્રોધ બધાને ખબર પડવા માટે ખાવા પીવાનું મૂકી દીધું। તો આ દંભ, આ માયા, કોઈ પણ સતત સત્કર્મ કરો, સારું કામ કરો અથવા ખોટું કામ કરો, કોઈ પણ કાર્ય ખાલી માન પ્રતિષ્ઠા માટે કોઈ કરે, રિસાઈને બેસો એટલે બધા મનાવવા આવે,
બધા પછી આપણે જેમ કહીએ એમ કરવા તૈયાર થઈ જાય કે ક્યાં આપણે નકામો એને નારાજ કરીએ. ચાલો કઈ નહીં, એક શાલ બે દસ લોકોને શાલ ઓઢાડી તો એને પણ ઓઢાડી દો. તો એવું રિસાઈને બેસો કે દંભ કરો કે દેખાવો કરો કે અમે બહુ કામ કરીએ છીએ. તો આ બધું જે જે વ્યક્તિ આવા રીતે કામ કરે છે, ખોટું બોલે કે દાન નહીં, હા હા દાન જાહેર કરે અને આપે નહીં, તો કે અરે આ તો. એક વખત એક ભાઈ એવા હતા, થોડા ચાલાક હતા, અને બધા ગામમાં નક્કી કર્યું કે આપણે મંદિર બનાવવાનું છે. તો પછી મંદિર માટે ફાળો લખવાનું છે. તો વિચાર્યું કે આ સૌથી મોટા સંગણા માણસ છે, બહુ સારા સંપન્ન છે, તો એને પહેલાં લખાવો, આ મોટી રકમ લખશે તો પછી પાછળથી બધા બરાબર સરખું ડોનેશન લખાવશે. એટલે એમને કહ્યું કે ના તમે લખો ને લખો, ખૂબ આગ્રહ કર્યો એટલે એને લખાવી દીધું, મોટું ડોનેશન લખાવી દીધું. પછી બધા પાસે ગયા કે અચ્છા એને આટલું આપ્યું તો આપણે પણ કંઈક આપવું જોઈએ, એમ કરીને બધા લોકો લખાવ્યા. લખાવે તો જેટલું જોતું તો એનાથી વધારે ડોનેશન થયું. પછી બધા પાસેથી આવી ગયું ડોનેશન, એના પાસેથી આવ્યું નથી. એને બધા કહેવા ગયા, વિનંતી કરવા ગયા કે ભાઈ તમે જાહેર કર્યું હતું, તમે લખ્યું હતું તો આટલું ડોનેશન તમારું આવવાનું બાકી છે, તો તમે આપી દેજો, કામ ચાલુ થઈ ગયું છે. કે મેં તમને ડોનેશન ભેગું કરીને આપ્યું છે, કે તમે ભેગું કરીને, કે હા મેં લખાવ્યું એટલે તો પાછું બધાને લખાવ્યું ને, હું ના લખાવે તો પછી કેવી રીતે લખાવે. કે મારે ડોનેશન નહોતું આપવાનું, મારે તો ખાલી ડોનેશન ભેગું કરવાનો ઈચ્છાથી મેં લખાવ્યું છે. તો આવા પ્રકારથી કોઈ દંભ કરે, માયા કરે, કપટ કરે, લખા આપવું નથી અને ખાલી નામ માટે લખાવી દે, તો આવી જાતના જે ડોળ કરે છે તો એ બધું શું કરે છે, એ સત્કર્મ નથી કરતા, એ પાપ કર્મનું ઉપાર્જન કરે છે. અભિધાનમાં પૂયન, પૂયન એટલે પૂજા, પૂયનઠા મતલબ પૂજા પામવા માટે, જસો કામી યશના કામનાથી, માન સન્માનના કામનાથી, માન સન્માન કામએ માન અને સન્માનની ઈચ્છાથી, બહુમ પસવઈ પાવમ માયા સલ્લમ ચ કુવઈ, અને એ બધું મેળવવા માટે જે માયા કરે એટલે કપટ કરે, સલ્લમ શલ્ય એટલે ખોટું બોલે, એ બહુમ પસવઈ પાવમ કુવઈ, એ ઘણું બધું પાપનું ઉપાર્જન કરે છે. આવિધાનમાં હવે આગળની સુક્તિ, અનુમાયમ પી મેહાવી માયા મોસમ વિવજ્જયે, આત્મવિત મેધાવી, મેહાવી મેધાવી સાધક બુદ્ધિમાન વ્યક્તિ જ્ઞાની વ્યક્તિ, અનુમાયમ અનુમાત્ર એટલે થોડામાં થોડું ઓછામાં ઓછું પણ, માયા મૂસા વિવજ્જયી એક થોડા અંશમાં પણ, જીવનમાં ક્યાંય કપટ અથવા ખોટું, મૃષા અસત્ય કંઈ સેવન કર્યું હોય તો એ ન કરે, એક અનુમાત્ર બી થોડું પણ ખોટું બોલવાનું કે કપટ કરવાનું એવું ન કરે. કોણ ન કરે? જે મેધાવી છે, જે બુદ્ધિમાન છે, એ આવું કામ નહીં કરે. એક તો ખોટું બોલવાનું, એક તો ષડયંત્ર રચવાના, પછી ડોળ કરવાના, પછી પ્લાનિંગ કરવાનું, કેટલું બધું સમય કેટલી બધી એનર્જી એમાં લગાવવાની, અને આટલું કરીને એક મહેનત કરીને પણ શું મળે? તો પાપ મળે. તો જ્ઞાની આવું પુરુષાર્થ કરશે? સમજદાર વ્યક્તિ આવી ખોટી મહેનત કરશે? એ તો સારું કરવા માટે સારું કરશે, અને સારું કરવાનું કરવા માટે પણ નહીં, પણ સારું કરવાનું એનું સહજ સ્વભાવ છે, એના ભાવ સારા છે, વિશુદ્ધ છે. જો આપણે અંધકારમાં હશું અને અંધકારમાં રસ્તો દેખાય નહીં,
कोई संकट आवे तो देखाय नहीं, कई ऊंची नीचे जगह हो तो देखाय नहीं, कोई चुपचाप वो अंधारा में उभो हसे अने अपना माटे कई खराब विचार तो हसे तो अपन ने कई खबर न पड़े। चालीए छे गड्ढा हसे तो पड़ी जवानो डर, ठोकर लागवानो डर, कोनाथी अथड़ावानो डर, तो भयभीत थईने अंधारा में रहेवू पड़े। अने प्रकाश आवे तो प्रकाश आवे तो आ बधु कई धक्को मारीने बारे काढ़व पड़े के भय छे के संकट छे के कोई उपद्रव छे एने कई भगाड़वू नथी पड़तुं, ए पोतानी मिली जाय छे। अंधकार गयो एटले अंधकार थी संबंधित बधी वस्तु वही गई, अने प्रकाशमां जोईने सरखी रीते चालीने आराम थी यात्रा करी शके छे। तो जारे माया अने कपट खोटू बोलवानू कपट करवानू आ बधुं हसे तो आपणी जीवन यात्रा सहेली नथी, बहु मुश्किल छे। भयभीत थईने डरी डरीने आ पाप थी अने कर्म थी आवा वाला संकट थी भयभीत थईने जीवू पड़े। अने जे प्रकाशमां जीवे छे जे सारा भावमां जीवे छे एना माटे कोई भय नथी, एना माटे कोई संकट नथी, एना माटे कोई दुःख नथी। तो मेधावी विचारे, पंडित ज्ञानी व्यक्ति विचारे, आत्मविद विचारे के मारे शुं काम आ बधुं करवुं जोईए। करवामां दुःख छे, न करवामां दुःख नथी, तो पछी शुं काम आ बधुं करवुं छे। એટલું તો આત્મવિદ, એટલું તો સારું અને ખરાબની ઓળખાણ જેને છે, પ્રકાશ અને અંધકારની માહિતી જેને છે, એ વ્યક્તિ આવું કોઈ દિવસ ન કરે। એટલે કહ્યું છે કે મેધાવી અનુમાયંપી, મેહાવી અનુમાયંપી, મેધાવી બુદ્ધિમાન વ્યક્તિ અનુમાત્રપન, લેશ માત્રપન માયા મોસમ વિવજ્જયે, એક નાના 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 અંશમાં પણ ક્યાંય પણ હશે તો એને છોડી દેશે, મેધાવી નહીં રાખે। આપણે બધી સફાઈ કરી, બધું સાફ સુથરું કર્યું, પણ એક ડાઇનિંગ ટેબલ ઉપર જ ગંદુ પડ્યું હોય તો બુદ્ધિમાન વ્યક્તિ હોય, સમજદાર વ્યક્તિ હોય તો શું કરે? એ થોડુંક પણ છે તો એ પણ સાફ કરી દે। એમ નહીં કે હવે આટલું બધું કરીને જરાક રહી ગયું તો શું વાંધો છે, એ ના વિચારે। વિચારો છો કોઈ દિવસ તમે? બધી તૈયારી કરી અને એક જરા વસ્તુ ઢાંકવાની રહી ગઈ તો એટલા માટે આળસ કરશો? નહીં કરી, તરત જ ઊભા ધ્યાનમાં આવે એટલે તરત જ ઊભા થઈને બધું પાછું સરખું કરી દઈએ। તો જે બુદ્ધિમાન છે, જે મેધાવી છે, એ અનુમાત્ર પણ થોડુંક પણ કંઈક એવું લાગશે કે આ બરાબર નથી તો એને તરત જ સુધારી લેશે, તરત જ એને છોડી દેશે, ગલત વસ્તુને તરત જ છોડી દેશે। વિવજ્જયે, છોડી દેશે, શું છોડી દેશે? મોસમ, મૃષા, મિથ્યા, ખોટું બધું મૂકી દેશે, માયા, કપટ, છાલ છદ્મ બધું મૂકી દેશે। અનુમાત્ર પણ એક થોડા અંશમાં પણ હશે તો પણ એને રાખવાની કોશિશ નહીં કરે। અહિંસા નિમુના દિઠ્ઠા સર્વ ભૂયેષુ સંજમો, અહિંસા નિમુના દિઠ્ઠા, નિપુણ વ્યક્તિ, કુશલ વ્યક્તિ શું કરે છે? નિમુના દિઠ્ઠા, એને જોયું છે, કુશલ વ્યક્તિ જાણે છે, જુએ છે, શું જુએ છે? કે સર્વ ભૂયેષુ, બધા પ્રાણીઓ પ્રતિ સંજમો, સંયમ રાખે છે। એટલે સંયમ રાખે એટલે બધા પ્રાણીઓ માટે સંયમ રાખે છે, અને એ જ શું છે? અહિંસા છે, એને જ અહિંસા કહ્યું છે। અહિંસા નિમુના દિઠ્ઠા સર્વ ભૂયેષુ સંજમો, પ્રાણી માત્ર માટે, બધા જ પ્રાણી માટે, સર્વ ભૂયસ કે અમુક લોકો માટે છે ને અમુક લોકો માટે નથી એવું નહીં, કારણ
આ ભાવ જગત જે છે એમાં ટુકડા ટુકડા કરવાની વાત જ નથી. અહિંસા છે, પ્રેમ છે, કરુણા છે, એમાં ખંડ ખંડ નહીં થાય. તમે ક્રોધ માટે કર્મમાં જોયું, શું જોયું? કે અનંતાનુબંધી છે, અપ્રત્યાખ્યાનાવર્ણ્ય છે, પ્રત્યાખ્યાનાવર્ણી છે, સ્વંજલન છે. અજ્ઞાન માટે જોયું કે કેવલ જ્ઞાનાવર્ણ્ય કર્મનો ઉદય હોય તો કેવલ અજ્ઞાન થાય, મનપર્યો જ્ઞાનાવર્ણ્ય કર્મનો ઉદય હોય તો મનપર્યો જ્ઞાન ન થાય, અવધિ જ્ઞાનાવરણ કર્મનો હોય તો અવધિ જ્ઞાન ન થાય, મતિશ્રુત જ્ઞાનાવરણનો કર્મ ઉદય હોય તો ઈ ન થાય. એટલે અજ્ઞાનની શ્રેણીઓ છે. એટલે પરભાવમાં વિભાજન છે, પરભાવમાં ભેદ છે, પરભાવમાં ખંડ ખંડ બધું છે, ટુકડા ટુકડામાં બધું છે. પણ જે સ્વભાવ છે, જે આત્મિક ભાવ છે, જે અંતરંગ જીવનના ભાવ છે, એમાં ટુકડા ક્યાંય નથી. અહિંસામાં છે ટુકડા ટુકડા નથી, સત્યમાં છે નથી, કરુણામાં છે નથી. એ સર્વ ભૂયેષુ બધા જ પ્રાણી માટે અહિંસાનો ભાવ છે, કરુણાનો ભાવ છે. અને એ અહિંસા સર્વ ભૂયેષુ સંયમો બધા જ પ્રાણીઓ પ્રતિ સંયમનો ભાવ અહિંસા છે એમ જ્ઞાનીઓ જોયું છે, સમજ્યું છે. એટલે અહિંસા એટલે તો બધા પ્રાણી પ્રતિ સંયમનો ભાવ. યશજી મારા મતે વંદામી, અહીંયા સંયમનો અર્થ કેવી રીતના લેવાનો? સંયમ, સંયમ એટલે શું? કે તમે કોઈ જીવને તકલીફ ના આપો, કોઈના માટે ખોટું નહીં બોલો, કોઈ વાતની ચોરી નહીં કરો, અબ્રાહ્મણનું સેવન નહીં કરો, પરિગ્રહનો ત્યાગ કરો. આ સંયમ છે. એટલે બધા પ્રાણી માટે આવિત નામ એમ, બધા પ્રાણી પ્રતિ. એટલે કોઈ પણ જીવને તકલીફ ન આપો. થેન્ક યુ યશજી મહારાજ. આગળની સુક્તિ છે, સર્વે જીવાવિ ઈચ્છંતિ જીવી ઉમ ન મરી જીવું. એટલે સર્વ ભૂયેષુ અહિંસા કેમ કહ્યું? બધા જ પ્રાણી માટે તમારી અહિંસાનો ભાવ હોવું જોઈએ એમ કેમ કીધું? કારણ સર્વે જીવાવિ ઈચ્છંતિ, બધા જ જીવો ઈચ્છા કરે છે. શેની ઈચ્છા કરે છે? જીવી ઉમ, જીવવાની ઈચ્છા કરે છે. સર્વે જીવાવિ ઈચ્છતિ જીવી ઉમ ન મરી જીવું. મરવું કોઈને ગમતું નથી, કોઈ મરણ મૃત્યુની ઈચ્છા કરતો નથી. બધા જ જીવવા માંગે છે, મૃત્યુની કામના કોઈ નથી કરતો, મૃત્યુની ચાહ કોઈને નથી. બધા પ્રાણી જીવવા માંગે છે. એટલે કોઈને પણ તમે આઘાત પહોંચાડો, કોઈની હિંસા થાય તો એને ભયંકર પીડા થાય છે. કારણ કે જીવવાની જીજીવિષા એમાં બહુ જ અધિક છે. અને એ જીવન એટલે કોઈ પણ, તમે જુઓ છોકરાઓને કોઈ વસ્તુ ન ગમતી હોય અને એને ફેંકી દીધી અને એ કોઈ ઉપાડીને જાય તો રડે? નહીં રડે. પણ જે એને બહુ ગમે એ તમે લઈ લો, લેવાની પણ વાત નહીં, ખાલી એમ કે તું આ મને આપને તો રડવા માંડશે. તો એક નાના બાળકને પણ જે એને ગમે છે એ એને જોઈએ છે. એને તમે હાથ લગાડો તો ન ગમે, એના તમે એટલે ડોલનું આમ પગ ફેરવો તો ન આવડે, એના કપડાં એ કરો તો ન ગમે એને. એટલે એના પ્રિય વસ્તુને કોઈ અડે, કોઈ નુકસાન પહોંચાડે એ એને ગમતું નથી. તો જીવનને, પ્રત્યેક જીવને સૌથી પ્રિય કઈ છે? તો પોતાનું જીવન છે. એટલે મૃત્યુ એને ગમતી નથી, જીવન એને પ્રિય છે. એટલા માટે સર્વ ભૂયેષુ સંયમો, એટલે બધા પ્રાણી પ્રતિ સંયમ રાખો
એને જે ગમે છે એ જ કરો, જે ગમતું નથી એ નથી કરવું. એને મૃત્યુ નથી ગમતું તો આપણે કોઈને મૃત્યુ નહીં આપવાની, અને મૃત્યુ કોઈને ન આપીએ એ આપણો સંયમ છે. મુસાવાવો ઉલો ગમી સર્વ સાવુ હિમ ગરહીવો, મુસાવાવો ઉલો ગમી. આ લોકમાં, આ દુનિયામાં સર્વ સાવુ હિમ, બધા જ સત્પુરુષો, બધા જ સાધુઓ એમ કહ્યું છે કે મુસાવાવો હિ ગરહીવો, મૃષાવાદ અસત્ય ની નિંદા કરી છે, ગરહીવો ગરવા કરી છે. બધા જ જ્ઞાનીઓ, બધા જ સત્પુરુષો મૃષાવાદની ગરહા કરી છે, નિંદા કરી છે. એટલે એને અસત્ય કહ્યું છે, એની નિંદા કરી છે. જે અસત્ય છે એની નિંદા કરી છે. આવી ધ્યાનમાં, મુસાવાવો મૃષાવાદ ઉલોગમી, આ લોકમાં સર્વ સાહુહિમ, બધા સાધુઓ દ્વારા મુસાવાદની ગરહા કરવામાં આવી છે. એટલે નિંદા કરવામાં આવી છે, આલોચના કરવામાં આવી છે. એટલે ખોટું બોલવું એ બરાબર નથી એમ બધા જ જ્ઞાનીઓ કહ્યું છે. કારણ કે એ પહેલાથી કહેતા આવ્યા છે ને કે માયા મુસા, માયા નહીં કરો અને ખોટું નહીં બોલો. અને આવું ખોટું અને માયું એમ કે હા તમારા ધર્મમાં ચાલે, અમારા ધર્મમાં ન ચાલે. તમે બીજી કોઈ વાતમાં હોય તો તમે એમ કહો ને કે અમારા ધર્મમાં ન ચાલે, તમારા ધર્મમાં ચાલે. હવે મુસલમાન લોકો છે એ દિવસમાં ઉપવાસ કરે અને રાતના ખાય, અને આપણે શું કરીએ? દિવસમાં ખાઈએ, રાતના ન ખાઈએ. તો એ કહેશે ને કે અમારા ધર્મમાં આ ચાલે, તમે કહેશો ને અમારા ધર્મમાં આ ચાલે. પણ મૃષાવાદ છે એના માટે કોઈ ધર્મવાળા નથી કીધું કે ખોટું બોલવું પુણ્ય છે, ખોટું બોલવું ધર્મ છે. કોઈ કીધું? કોઈ નથી કીધું. એટલે બધા જ્ઞાની, બધા ધર્મના ગુરુઓ, બધા મહાપુરુષો મૃષાવાદને નિંદા કરી છે, ગરહા કરી છે. એટલે કોઈ પણ ધર્મમાં, કોઈ પણ સિદ્ધાંતમાં મૃષાવાદને સારું નથી ગણ્યું, મૃષાવાદને અધર્મ કહ્યું, મૃષાવાદની નિંદા કરી. મૃષા એટલે ખોટું, વાદ એટલે બોલવું, જે ખોટું બોલવાનું છે એની નિંદા કરવામાં આવી છે. બધા જ જગ્યા કોઈ એની પ્રશંસા નથી કરી, કોઈ એને મૃષાવાદને માન્યતા નથી આપી, કોઈ પણ મૃષાવાદનું સારું છે એમ કીધું નથી. એટલે કોઈ પણ બહાના નહીં કરતા કે તમારે ચાલે, અમારે ન ચાલે, તમને ખપે, અમને ન ખપે, એવું કાંઈ નથી. કોઈ પણ હોય, બધાને જ માટે, બધાના તરફથી મૃષાવાદની નિંદા કરવામાં આવી છે. આવી ધ્યાનમાં, મુસાવાવો વિલોગમી સર્વ સાહુહિમ ગરહિમ. હવે આ અહિંસા અને સત્ય આ બે વસ્તુનો થઈ ગયું છે, અને અહિંસા અને મૃષાવાદ આ કોઈને પીડા ન થાય એટલા માટે, અને પોતાના સન્માન પ્રતિષ્ઠા મેળવવા માટે, અથવા કોઈ પણ જાતની યશ પામવા માટે, કોઈ પણ ખોટું કામ કરતું હોય, કોઈ કોઈને ધોખો આપતું હોય, કોઈ કોઈના સાથે કપટ કરતું હોય, તો એ બધું નિંદનીય છે, એ પાપ કર્મનો ઉપાર્જન કરે છે. આવી ધ્યાનમાં, આજના બધા સૂત્રોમાં એક જ વાત છે કે આ બધું જે કરવામાં આવે છે પછી એમ વિચારે કે ખોટે રસ્તે જઈને અમને યશ પ્રતિષ્ઠા મળશે, ખોટે રસ્તે જઈને પૂજા માન સન્માન મળશે, તો આવા ખોટે રસ્તેથી જવાથી માન સન્માન પૂજા આ બધું નથી મળવાનું, પણ આ પાપનું ઉપાર્જન કરો છો, પાપના ભાગી બનો છો, પાપ વધારો છો. પાપ વધારો છો એનો મતલબ દુઃખ વધારો છો. સુખના દરવાજા બંધ કરીને દુઃખના દરવાજા ખોલ્યા છે.
એ અહિંસા સત્ય આ બેનું થઈ ગયું. હવે પરિગ્રહ માટે કહે છે, જે સિયા સન્નિહિ કામે ગીહી પવ ઈએ નસે. પવ્વઈએ પ્રવૃજિત થઈ ગયા, મતલબ દીક્ષા લઈ લીધી, સંન્યાસ લઈ લીધું, તો પણ નસે એટલે એ વ્યક્તિ સંન્યાસ નથી લીધું, એને દીક્ષિત નથી, એ સંન્યાસી નથી. પછી શું છે, ગીહ, એ તો ગ્રહસ્થ જ છે, પણ ગ્રહસ્થ એટલે બાર વ્રત ધારી નહીં, શ્રાવક નહીં, એક કોમન લેમેન, જે સર્વસાધારણ બીજા માણસો છે એવા જ એ સાધારણ માણસ છે. જે સિયા કોણ, જે સન્નિહિ કામે, જે પરિગ્રહમાં આસક્ત છે, જે સંગ્રહ વૃત્તિના કામના કરે છે, એટલે સંગ્રહ કરીને રાખે છે, ભેગું કરીને રાખે છે બધું. સિયા સદા, જે હંમેશા વસ્તુના સંગ્રહમાં રહી જાય છે, એ સાધુ વેશમાં પણ હશે તો પણ એ ગ્રહસ્થ છે, એ સાધુ ન કહેવાય. ભલે એનો વેશ હશે સાધુ, ભલે એ કહેવા માટે કહેતા હશે અમે શ્રાવકો છીએ, પણ એ સદગ્રહસ્થ નથી, સદ્ધર્મને માનવા વાળા નથી, એ તો હંમેશા ગ્રહસ્થ છે, સંસારી છે. જે સિયા સન્નિહિ કામે, જે વ્યક્તિ સંગ્રહ કરે છે, જો જે સિયા સન્નિહિ કામે ગીહે પવ ઈએ ન સે, એ ગ્રહસ્થ છે, એ વ્યક્તિ સે, એ વ્યક્તિ ન પવઈએ, એ પ્રવ્રજિત નથી, દીક્ષિત નથી, ભલે સાધુ વેશમાં હશે તો પણ એ સાધુ નથી. જે સિયા, જે હંમેશા સન્નિહિ કામે, હંમેશા સંગ્રહ કરતો જાય છે, ભેગું કરતો જાય છે. એને એક વાત છે કે એક વ્યક્તિને સ્વાધ્યાય, સાધકને સ્વાધ્યાય ગમે છે, એને વાંચવાનું ઘણો શોખ છે, અધ્યયન કરવામાં એને ખૂબ રસ આવે છે, એટલે પુસ્તકો રાખે છે. કોઈ પણ પુસ્તકને એમ કાઢી નહીં નાખે છે, એ બરાબર સાચવીને ગોઠવીને રાખશે, લાઇબ્રેરી બનાવશે પોતાની. એક વ્યક્તિ દાન આપે છે, એ ક્યાંથી દાન આપી શકશે, ક્યાંથી દાન આપશે? એના પાસે હોય તો દાન આપે ને, એને સંગ્રહ કરીને રાખ્યું હોય તો દાન આપશે ને, નહીં તો ક્યાંથી આપે? તો પછી એ સન્નિહિ કામે છે કે નહીં? આ ચોપડીઓ ભેગી કરીને રાખે છે તો એ સંગ્રહ કર્યું કે નહીં રાખ્યું? એ દાન આપવા માટે ધન રાખે છે તો એને સંગ્રહ કર્યું કે નહીં? કોઈ ગરીબની મદદ કરીને એને તબિયત સારવાર માટે રાખે, કોઈને ભણાવવા માટે રાખે, કોઈને કરે, તો એ સંગ્રહ છે કે નહીં? સંગ્રહ કોને છે કે જે ભેગું કરે છે પણ એને સત્કર્મમાં ઉપયોગમાં નથી લાવતા, એ એવો સંગ્રહ. એ સડી જાય, ખરાબ થઈ જાય, ફેંકવામાં આવે તો પણ કોઈને સમય ઉપર ભૂખ લાગે તો ખાવા ન આપે, તો એ શું છે? એ પરિગ્રહ છે, એ સંગ્રહ છે. પણ એક આપવા માટે, કામ લાગે એટલા માટે, સારા કામમાં વપરાવા માટે એ રાખે, તો એનો રાખવાનો મતલબ સંગ્રહ નથી. કારણ એને પહેલા જ વ્યવસ્થા કરી લીધું, પણ પ્લાનિંગ કરી લીધું કે આ મારે આટલું આપવાનું છે, એટલે એની માલકિયત હવે રહી નથી, મમત્વ હવે એના માટે છે નહીં. એ તો દાન ભાવના છે એની, ઉદારતા છે એની, ઉદાત્તતા છે એની. તો એટલા માટે એક ઉદારતાથી કોઈ રાખે અને એક પોતાના આસક્તિના કારણથી રાખે, આ બંનેમાં ફરક છે.
અહીંયા જે આસક્તિ પૂર્વક રાખેલું ઈશુ છે, પરિગ્રહી છે, પરિગ્રહ. યશોજી મહારાજ, એની સ્પષ્ટ કરવા માટે આગળનું સૂત્ર બરાબર એને કહ્યું. પરિગ્રહ શું છે? મૂર્છા પરિગ્રહો ઉત્તો, મૂર્છા આસક્તિ એ પરિગ્રહ છે. વસ્તુ પરિગ્રહ નથી, એ કેટલી ક્વોન્ટિટીમાં છે એનો કઈ ફરક નથી પડતો, પણ એ કયા વૃત્તિથી રાખી છે એમાં ફરક છે. એ મૂર્છિત અવસ્થામાં આસક્તિમાં જે કોઈ સંગ્રહ કર્યું છે તો એ પરિગ્રહ છે, પણ અનાસક્ત ભાવથી રાખેલું છે તો એ પરિગ્રહ નથી. હા બોલો બીનાબેન, શું પૂછું? તો યશોજી મહારાજ, હું પૂછતી હતી કે આપણે બુક્સ રાખીએ તો આપણને કેવી રીતના પોતાને ખબર પડે કે આસક્તિ આમાં છે કે નહીં? કારણ કે બુક્સ આપણને ટીચ કરતા હોય તો જોઈએ, અને કોઈને આપે તો એમ થાય કે પાછી દઈ દે, તો એમાં આસક્તિ છે કે કેવી રીતના છે? નહીં, એવું છે કે એક અનાદર ન થાય, આશાપના ન થાય, એના માટે આપણે સરખી રીતે સાચવીને રાખીએ, એને કવર ચડાવીએ, એની સફાઈ કરીએ, એને બરાબર રાખીએ. કોણ વ્યક્તિ લઈ જશે, પાછું નહીં આપે, પાછું નહીં આપે એટલે શું? કે પ્રમાદમાં છે, એ જાગૃત અવસ્થામાં નથી. તો પ્રમાદી વ્યક્તિ જેવું તેવું મૂકશે, અનાદર કરશે, એનું સરખું ઉપયોગ નહીં કરશે. એટલા માટે આપણે એમ વિચારીએ કે આ બરાબર સાચવે નહીં, આ બરાબર રાખશે નહીં, આ એનું સન્માન કરશે નહીં, તો આપણે નથી આપવું. એ અલગ વાત છે, પણ કોઈને વાંચવું છે, સ્વાધ્યાય કરવું છે અને એને જ્ઞાન મેળવવું છે, તો જ્ઞાન મેળવવા માટે જ્ઞાનના સાધન આપવાથી જ્ઞાનાંતરાય કર્મનો ક્ષય ક્ષયક્ષમ થાય છે. એ આસક્તિ નથી, એ સન્માન છે જ્ઞાનના પ્રતિ, કે આપણે સરખી રીતે રાખીએ છીએ, આપણે ફેંકી નથી દેતા, કોઈ આશાપ ના થાય એવી રીતે નથી મૂકતા, આપણે સરખી રીતે એને સાચવી છે, રાખીએ છે. થેન્ક યુ યશોજી મહારાજ. યશોજી મહારાજ, હા બોલો. મથિણ વંદામી. આપણે તમે 34મી ગાથામાં જે અપરિગ્રહ પરિગ્રહનો જે સમજાવ્યું ને, તો આપણે ઘણી વાર તમે આપણે વસ્તુ કે કઈ લઈએ ત્યારે આપણા પોતા માટે મન થઈ જાય ને લઈએ, પછીથી આપણને ન જોતી હોય આપણે આપી દઈએ, કે વાપરતા ના હોય તો બીજાને આપી દઈએ જેને કામ આવે, એ પરિગ્રહ કહેવાય ને? કહું કેમ, ત્યારે જયારે આપણે લીધું ત્યારે તો જરૂરી ના હોય ને એમને લઈ લઈએ, તો એ મન થયું એટલે આપણે લઈ લીધું, તો એ પરિગ્રહ જ ના કહેવાય? નહીં, એવું છે કે આપણે મન થયું અને લીધું, કઈ વાંધો નહીં. આખરે કોઈ પણ વસ્તુ તમે લેશો તો તમને એનો કલર ગમશે તો લેશો, તમને ડિઝાઇન ગમશે તો લેશો, તમને ઘરમાં ઉપયોગી લાગે તો લેશો. કઈ પ્રસંગ હોય, જરૂરત પડશે કોઈને આપવા માટે, કોઈને લેવા માટે, દેવા માટે, કંઈ પણ એવી કંઈ ને કોઈ એના પાછળ પ્રયોજન છે અને લેશો તમે. ઠીક છે, લીધા પછી તમે તમારા માટે થઈને લીધી તો પણ તમે કોઈને બીજાને સમય ઉપર આપી દો છો તો એ પરિગ્રહ નથી. અને આપણે જો મર્યાદા કરી હોય કે મારે 10 જોડી કપડાં વાપરવાના છે અને તમે તમને ગમી ગયું, લેવાનું મન થયું, તો શું 11મું લેવું નથી એમ છે? તમે પચકાન કર્યા છે કે 10 જોડી કપડાં રાખવા છે, તો પછી 11મું લઉં કે નહીં લઉં, મને બહુ ગમ્યું તો શું કરવું જોઈએ? લો તમે, પણ જ્યારે તમે એને લો છો તો પાછળના જે 10 છે એમાંથી એક કાઢો, એ કોઈને આપી દો, એ જેને કામમાં આવે એને આપી દો. અને જ્યાં સુધી કોઈ પણ વસ્તુ કોઈના કામમાં આવે ત્યાં સુધી એને આપી દો. એમ નહીં કે હવે નથી ગમતું એટલે કોઈને આપી દઈએ, એને પણ કામમાં આવી જોઈએ. એ પણ ઉપાડીને તમારા પાસેથી લઈ જઈને બહાર ફેંકી દે ગાર્બેજ બોક્સમાં, તો એ આપવાનો કોઈ મતલબ નહીં, તો પછી પરિગ્રહ છે. તમે આપ્યું તો પણ પરિગ્રહ છે, કારણ કે એના પ્રત્યે તમારે શુદ્ધ ઉદારતા નથી.
હવે આ ઘરમાંથી બહુ શું થયું, કન્જસ્ટેડ થઈ ગયું છે બધું, આપણે કાઢી મૂકવું પડશે, થોડું ઓછું કરો તો જગ્યા થશે, અને એવી રીતે થઈને તમે કાઢો તો એમાં દેવાના ભાવ નથી, તો એ પરિગ્રહ છે, કાઢો છો તો પણ એમ એ લાગે કે આ વસ્તુ એને કામ લાગશે, એ તમારા ઉપયોગમાં આવશે તો લઈ લો. હા, અને તમે બીજી લાવી શકો છો, તમે તમારા માટે કંઈ ઓછું કરશો એમ નથી, તો પછી આપવા આપવો જ જોઈએ. થેન્ક યુ. હા, ઓકે, થેન્ક યુ. ઉચ્છા પરિગ્રહો ઉત્તો, એમાં આસક્તિ કે ના આ મારી છે, હું કોઈને નહીં આપું, આ મને બહુ ગમે છે, હું કોઈને નહીં, પણ હું અને હું પહેરું પણ નહીં, હું વાપરું પણ નહીં, કારણ કે મને બહુ ગમે છે, રાખી મૂકો, કામ લાગ, રેવા દો રેવા દો, એ ખરાબ થઈ જશે, નથી વાપરવી. તો એ એ જે આસક્તિ છે એ પરિગ્રહ છે. મૂર્છા પરિગ્રહો ઉત્તો, મૂર્છા હિ પરિગ્રહ છે. અવિ અપ્પનો વિ દેહમિ નાયરંતિ મમા ઇયમ. જે અવિ અપ્પનો વિ દેહમિ નાયરંતિ મમા ઇયમ, એવો આચરણ નથી કરતા. કેવું આચરણ નથી કરતા? મમાયમ, આ મારું છે એવું નથી. તો કોના માટે? અપનો વિદેહમી, બીજી વસ્તુ મકાન આ બધું ઠીક છે કે આ મારું મકાન છે, મારી વસ્તુ છે, મારા કપડાં છે, ને અમારું ફર્નિચર છે, ને આ બધું મારું મારું કરશો, આ બહારની વસ્તુનું નહીં, પણ શરીરનો પણ. અપનો વિ દેહમી, પોતાના શરીરમાં પણ એમનો મમત્વ નથી. જે અપરિગ્રહી વ્યક્તિ છે એ વ્યક્તિને, એટલે અકિંચન મુનિને, બીજી વસ્તુઓ તો શું, પણ પોતાના દેહ માટે પણ, પોતાના શરીર માટે પણ મમત્વ નથી. અપિ અવિ અપ્પનો વિદેહમિ નાયરંતિ મમા ઇયમ. હું કેટલી સુંદર છું, મારા દાગીના કેટલા સારા લાગે છે મને, મને કપડાં કેટલા સારા દેખાય છે, મારા આ જ કપડાં જો બીજા કોઈ પહેરે તો એને ના સારા લાગે, પણ હું પહેરું તો સારું લાગે. મારું રૂપ કેવું, મારું સૌંદર્ય કેવું, મારે જરાય આમ ન થવું જોઈએ, જરાય ઓલું ન થવું જોઈએ, અને હું દરેકમાં. તો આ બધું શરીરની પણ આસક્તિ જેને નથી, એ બધા સારા છે, બધાનું સારા દેખાય છે. અને જેને સૌંદર્ય બોધ છે, એ સૌંદર્ય બોધ ખરાબમાં ખરાબ વસ્તુમાં પણ એને સૌંદર્ય દેખાય છે, અને ખરાબમાં ખરાબ વસ્તુ પણ એ એટલી સારી બનાવી દે છે કે આપણે જોતા રહીએ. કલા, કલા શું છે, આર્ટ શું છે, આર્ટ શું છે? કલર છે, અને એ કલર કેનવાસ ઉપર તમે એમને એમ ઢાંકી દો તો કોઈ સારું ચિત્ર દોરાશે? નહીં દોરાય, આપણા હાથથી ઢોળાઈ જાય, કઈ કલર કોઈ ઢોળાઈ જાય, જે પેઇન્ટિંગ છે એ પણ ખરાબ થઈ જશે. અને એક આર્ટિસ્ટ, એક ખરાબ થયેલા કલરમાંથી પણ એ એક સુંદર ચિત્રક બનાવી દે તો એ શું છે? એ કલા છે. તો સંસારમાં જે પણ કંઈ છે એ સારામાં સારી વસ્તુને ખરાબ બનાવવી અને ખરાબ વસ્તુને સારી બનાવવી આ સૌ દરેક વ્યક્તિના
વિવેક ઉપર આધારિત છે, બુદ્ધિમાન ઉપર આવી છે. અને જેને આ સમજ નથી તો એ વ્યક્તિ શું કરે, કુશીલ કુશીલ વર્ધનમ થાનમ, જે કુશીલ અનાચારને બઢાવવાવાળા સ્થાન છે, જેનાથી આપણો આચરણમાં દોષ આવે, જેનાથી આપણું ચારિત્ર ભ્રષ્ટ થાય, જેનાથી આપણા મનમાં વિકારો પેદા થાય, જેના કારણથી વિકૃતિ આવે અથવા ખોટું બોલવાનું વારો આવે કે કપટ કરવાનું એ થઈ જાય, તો આવા જે સ્થાન છે કુશીલ વર્ધનમ, કુશીલને વધારવા વાળા જે સ્થાન છે, દુરવો પરિવજ્જે, એનો દૂરથી જ ત્યાગ કરો, એનો દૂરથી જ ત્યાગ કરો. આપણે કોઈ ઝઘડા કરતા હોય, એકબીજાને મારતા હોય અને ખૂબ હંગામો થાય તો આપણે ત્યાં જઈને ઊભા રહીએ? તો બે દંડા બીજાને પડતા હોય તો એ આપણને પણ પડે, બીજા કોઈ ખરાબ માણસો છે પકડીને પોલીસ લઈ જાય તેના સાથે સાથે આપણને પણ લઈ જાય. તો આવા જે સ્થાનો છે એવા સ્થાનને શું કરો, દૂર દૂર રહો, એને છોડી દો, દૂરથી છોડી દો, એના પાસે પણ નહીં જાઓ. જ્યાં ચંડકૌશિક હતો, જે એના શ્વાસમાં પણ ઉચ્છવાસ જ્યારે શ્વાસ છોડે છે ત્યારે પણ એક જહર બહાર આવે છે અને એ જહર વનસ્પતિને પણ ખતમ કરી દે છે. તો આવા જગ્યા ઉપર કોઈ માણસ જવાની હિંમત કરે? પશુ પણ નહીં જાય તો માણસ શું જાય? અને જ્યારે ભગવાન મહાવીર એ રસ્તાથી જવા માંડ્યા તો લોકો શું કહ્યું બધા, નહીં એ રસ્તાથી નહીં જાઓ, એ રસ્તાથી નહીં જાઓ, શું કરો, દૂરથી જ એને દૂર રહેવા દો, ત્યાં જવાનું પણ નહીં, પાસે પણ નહીં જવાનું, એ રસ્તે નથી જવું. તો આવી રીતે જે કુશીલ વડ્ઢનમ ઠાણમ, જે કુશીલને વઢાવવા વાળા સ્થાન છે, એવા સ્થાનને દૂરથી જ ત્યાગી દો, દૂરથી જ મૂકી દો. કુશીલ વડ્ઢનમ ઠાણમ દૂરવો પરિવજ્જે, આવી ધ્યાનમાં યશાજી મહારાજ, કુશીલ નું પાછું જરાક સમજાવો તો. કુશીલ, શીલ એટલે સંયમ, શીલ એટલે રક્ષા, સદાચારની રક્ષા. આ શીલ અર્થ એક સ્ત્રી માટે શીલ એટલે બ્રહ્મચર્ય, શીલ એટલે જીવનની પવિત્રતા. આપણે કહીએ ને શીલની રક્ષા માટે દાન, શીલ, તપ, ભાવ, ચાર ચાર વાતો કહી ને, દાન, શીલ, તપ અને ભાવ, ભાવના. તો શીલ જે છે એ પવિત્ર આચરણ, પવિત્ર જીવનનો પવિત્ર વ્યવહાર, એ શીલ છે. તો જ્યાં કુશીલ એટલે ખોટું આચરણ, વ્યભિચાર, દુરાચાર એ વઢાવવા વાળો સ્થાન હોય તો આવા સ્થાનને દૂરથી ત્યાગી દો. થેન્ક યુ, સમજી ગઈ. બીજું કઈ કોઈને પૂછવું છે? જેને દેહનું મમત્વ ના હોય તો એ લોકોને ગમે તે કઈ થાય તો અંદરમાં જ્ઞાન થાય, પણ એના એમાં સમતા ભાવ રાખે કે કેવી રીતના હોય? નહીં, જેને મમત્વ નથી એને સમતા ભાવ લાવવાની કે એ કરવાની જરૂર નથી. પણ એનો મતલબ એ નથી કે બીમાર પડી ગયા તો ઉપચાર ન કરે. જો મમત્વ એટલે શું? પકડ, આસક્તિ. એ આસક્તિ શેમાં છે, છોડવામાં છે કે પકડવામાં છે? એક વ્યક્તિ એમ સમજે કે મને શરીરમાં આસક્તિ નથી અને હું બીમાર પડી ગયો તો મારે દવા નથી કરવી કે મારે ઈલાજ નથી કરવો, શું કામ નથી કરવું? એક વ્યક્તિ વિચારે કે મને દેહનું શૃંગાર કરવું છે અને એક વ્યક્તિ કહે છે બીમાર પડ્યું છે તો ભલે પડે, મને એની સારવાર નથી કરવી. તો એનો રાગ છે એટલે સૌંદર્ય એને શૃંગાર કરે છે,
એને સજાવે છે અને એકને દ્વેષ બુદ્ધિ છે એટલે નથી કરતો, શરીર પ્રતિ દ્વેષ બુદ્ધિ પણ મમત્વ છે, શું કામ નથી સારવાર કરવી? શું કામ નથી કરવું કે શરીરને તકલીફ આપવી છે? એટલે આ તકલીફ આપવાના દુષ્ટ ભાવ છે, દ્વેષ છે એના પ્રતિ, શત્રુતા છે એના પ્રતિ, કે આ શરીરથી મને કર્મનો બંધ થાય છે એટલે એ શરીર મારે મૂકી દેવું છે, છોડી દેવું છે. તો મૃત્યુની કામના કરો એ પણ શું છે? અતિચાર છે. જ્યારે આપણે સંલેખના વ્રત લઈએ, સંથારો લઈએ, એટલે સંલેખનાના પાઠના જે અતિચાર છે એમાં શું કયો? કહ્યું, ન ઈય લોગ સંસપોગે, ન પરલોગ સંસપોગે, ન જીવિયા સંસપોગે, ન મરણા સંસપોગે. જીવિત રહેવાની પણ કામના નથી અને મૃત્યુની પણ કામના નથી, કે મને મરી જવું છે એટલે હું સારવાર ન કરું, મરી જવું છે એટલે હું ચિકિત્સા ન કરું, તો મરવાની પણ ઈચ્છા નથી. સાધકને મારે જીવવું છે, મારે મરવું નથી, હાય હાય મારે દવા કરો, ડોક્ટરને બોલાવો, એ કરો એ કરો, એ પણ નથી. કે કેમ કોઈ મારું ધ્યાન નથી રાખતા, એ પણ નથી. એ જીવવાની ઈચ્છા પણ નથી. ઠીક છે, સહજ ભાવમાં કોઈ ચિકિત્સા કરે છે, ઠીક છે, કોઈ નહીં નહીં એવા સંયોગો નથી એવા ડોક્ટરની મદદ મળી શકે કે ન હોસ્પિટલની મદદ મળી શકે એવી પરિસ્થિતિ છે, તો પણ શાંત ભાવ છે. મરણની ઈચ્છા નથી અને જીવવાની પણ ઈચ્છા નથી. એ મૃત્યુનો વરણ કરે છે સંલેખના. એટલે સંથારો એટલે મૃત્યુનો વરણ છે, મૃત્યુ માટે તૈયાર થઈ ગયા છે, છતાં પણ કહે છે કે નો મરણા સંસપોગે, મરણના ઈચ્છાથી હું નથી કરતો, જીવવાની કામનાથી પણ નથી કરતો, આ લોકમાં સારા સુખ મળે એટલા માટે પણ નહીં, મારું માન સન્માન વધે એટલા માટે પણ નહીં, અને પરલોકમાં સ્વર્ગમાં સે મરીને જઈશ તો એટલા માટે પણ નહીં, આ લોક માટે નહીં, પરલોક માટે નહીં, જીવવા માટે નહીં, મૃત્યુ માટે નહીં, ને કામ ભોગ સંસપોગે એટલે કોઈ પણ કામના, યશ પ્રતિષ્ઠા સન્માનની એ પણ કામના નથી. એટલે કોઈ પણ સાધના જે કરવી છે એ સાધના બાહ્ય કોઈ પણ આપણા દ્રષ્ટિથી જે સારું છે એને મેળવવા માટે, કે જે નથી જોતું, આ શરીર નથી જોતું, મરી જાય તો સારું, આટલા બીમારીમાં રહી રહીને હોસ્પિટલમાં થઈ રહીને પથારીમાં રહીને જીવવાની શું જરૂરત, મરી જઈએ એ પણ ઈચ્છા નથી. આવી ધ્યાનમાં. થેન્ક યુ યશજી મહારાજ. નાયરંતિ મમાહ્યમ, આપણને મમત્વ ખાલી રાગ બુદ્ધિથી જે કરે છે એ મમત્વ સમજાય છે, પણ રાગ અને દ્વેષ, દ્વેષ ભાવથી પણ આપણે સારા વ્યક્તિને, પ્રિય વ્યક્તિને આપણે રાગ ભાવથી યાદ કરીએ છીએ, અને જે શત્રુ છે જે નથી ગમતું એને પણ યાદ કરીએ છીએ, તો એને કયા ભાવમાં યાદ કરીએ છીએ? આપણે દ્વેષ બુદ્ધિથી યાદ કરીએ છીએ, એ પણ નથી મૂકી દેતા કે ખરાબ છે નથી ગમતું તો મૂકી દો, તો એ ના મૂકા મૂકાતું નથી. એટલે સારું અને ખરાબ કોઈ પણ ભેદ નથી, અભેદ જ્યાં છે, અખંડતા જ્યાં છે, એ સંયમ છે. અને રાગ બુદ્ધિ આવી આ જોઈએ છે અને દ્વેષ બુદ્ધિ આવી આ નથી જોતી, જેના વગર હું જીવી ન શકું આ રાગ, અને જેની સાથે હું જીવી ન શકું એ દ્વેષ. તો યશજી મહારાજ, રોગ પરિસહ આવે ત્યારે કેવી રીતના દૂર કરો કઈ તો કરો મારા માટે, તો આ બધું
परिसह छे पण एवा कोई भाव नथी अने उपचार नथी करवा ई पण भाव नथी जो सहज भाव मां जो सुविधा मळी जाय अने करे तो करे हवे एक बात पूछू हूँ तमने भगवान महावीर तेजो लेशा जारे गोशालक इना ऊपर छोड़ी एना पछी सिंह अनगार खूब रड़वा मंडियो कि भगवान ने अने गौशालक कहीने गयो तो कि आ तमारा वेदनाना कारण थी तमारी सातवे दिवसे मृत्यु थशे एटले शिष्योमां एक दुखनी लहर थई पड़ी એમાં સિંહ અનગાર એટલે ધ્રુસકે ધ્રુસકે રડે છે ભગવાન મહાવીર એને બોલાવે છે અને કે જો મારે મૃત્યુ હમણાં થવાની નથી મારું આયુષ્ય છે છે પણ કે ભગવાન તમારી તબિયત સારી નથી તો કે જો તું આ ધ્યાન નહીં કર જેટલું છે મારું વેદને કર્મનું એટલું એ તો ચાલુ રહેશે એની કંઈ એની મને કંઈ તકલીફ નથી પણ નહીં કે તમને બીમાર છો ને એમ કે અચ્છા એક કામ કર શું તું જા રેવતી નામની એક શ્રાવિકા છે એને બીજોરા પાક બનાવ્યું છે એ તું લઈ આવ તો એનાથી મારી બીમારી મટી જશે તેજો લેશાના કારણથી જે એમને શું થયું હતું એ તકલીફ થઈ હતી એ તકલીફને દૂર કરવા માટે ભગવાન મહાવીર કહે છે તું જા મારા માટે તું આ દવા લઈ આ બીજોરા પાક એટલે આ દવા છે આ દવા તું લઈ આ અને ભગવાન મહાવીર એ લે છે તો શું ભગવાન મહાવીરની ચિકિત્સા કરવાની બહુ રોગ પરિસર સહન નથી કરી શકવાતા એવા હતા એવું હતું જો એને ખબર નહોતી કે ભલે ને હું દવા લઉં કે ગમે તે કરું પણ જ્યાં સુધી વેદનીય કર્મનો ઉદય છે ત્યાં સુધી વેદના રહેવાની જ છે એ ખબર નહોતી ભગવાન મહાવીરને ખબર એને કોઈ જ્યારે એટલા કાનમાં ખીલ ઠોકાની તો પણ ભગવાન એના માટે કોઈના પાસે ગયા નહીં કોઈનો ઉપચાર કર્યું નહીં કાંઈ કર્યું નહીં અને જ્યારે એક શ્રાવક જોયું અને એને વૈદ્યના સાથે લઈને એનો ઉપચાર કર્યો ખીલ કાઢી કાનમાંથી તો ઠીક છે કાઢી છે અને જ્યાં સુધી નથી કાઢી ત્યાં સુધી નથી કાઢી તો ભગવાન જે દવા લે છે એ કોના માટે લે છે એ કરુણા ભાવમાંથી લે છે કે સિંહને આટલી વેદના થાય છે અને સિંહ જેવી જ વેદના બધાને છે આ દુઃખી થઈ રહ્યા છે બધા તો ચાલો હું લઈ લઉં એના એના સમાધાન ખાતર એના પ્રતિ કરુણાનો ભાવ અનુકંપાનો ભાવ એના પ્રતિ પ્રેમ કે જેના લીધે મહાવીર કેટલા હું દવા લઈ લો આવી ધ્યાન થેન્ક યુ વેરી મચ યસ સચ મેન હવે વિષય થોડું બદલાય છે પાછું સત્ય ઉપર જાય છે તો એટલું રાખી આપણે કે હજી કરવું છે આગળ ના આપણે એટલું રાખીએ હા યશાજી માં હા એટલું રાખીએ હા એટલું રાખીએ કોઈને પ્રશ્ન પૂછવું તો 2-5 મિનિટ આપણે કરી લઈએ કોઈના પ્રશ્ન હોય કોઈને કઈ હોય તો કારણ કે આગળના સ્કૂલમાં સબ્જેક્ટ ચેન્જ થાય છે પાછું હા જી ના અપરિગ્રહનું તો બહુ થોડુંક જ લખેલું છે આમાં આપણે સત્યનું ને અહિંસાનું ને તો વધારે હતા પણ આમાં અપરિગ્રહમાં થોડાકમાં જ બધું સમજાવી દીધું હા તો પછી હવે આપણે વધારે સમજવું તો બીજું કોઈ શાસ્ત્ર વાંચીએ આપણે ના 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 તો મને ના પણ અપરિગ્રહ તો અમારા બહુ જ અનુકૂળ છે એમાં સુક્તિ ઓછી છે દશકાલિકમાં આમાં અહીંયા અપરિગ્રહનો દશકાલિક સૂત્રમાં પણ આપણે શરૂઆતમાં જોયું ને કે જીવનને જીવન ચલાવવું છે તો કેવી રીતે ચલાવવું જોઈએ
પરિગ્રહ ભાવથી ચલાવવું જોઈએ કે અપરિગ્રહ ભાવથી, કે બે રોટલી ખાતા હોય તો એક જ રોટલી ખાઈને રહેવાનું, એવી રીતે જીવન ચલાવવું છે, કેવી રીતે ચલાવવું છે? જેટલી જરૂરિયાત હોય એટલું જ. હવે સર્દીના દિવસો છે, બે સ્વેટર જોઈએ તો પછી બે ની જગ્યાએ એક જ વાપરીએ તો ચાલશે? એટલે અપરિગ્રહ કહેવાય ને. એને શું કીધું કે મહુકાર સમાબુદ્ધા, દૈશ્વકાલિક સૂત્રમાં પહેલા જ અધ્યાયની સૂક્તિ છે, મહુકાર સમાબુદ્ધા જે ભવંતી અનિસિયા મધુકર, મધુકર એટલે ભ્રમર, ભ્રમરની જેમ નિરાશ્રિત થઈને કોઈના આશ્રય ઉપર ન જીવીને કે કોઈના ભરોસે રહીને નથી જીવું, કોઈનો આશ્રિત થઈને નથી જીવું. જો તમે અપરિગ્રહી છો અને તમારે કમાવું નથી, કમાવશું તો પરિગ્રહ થઈ જશે, તો પછી બીજા પાસેથી માંગીને ખાઈએ, બીજા આશ્રિત રહીએ કે ના, નિરસ આશ્રિત પણ નથી રહેવું. પછી આપણે જ કમાવેલું છે તો આપણે બધું રાખીએ તો શું? ભમરો જહા ભમરો આવી રસમ સોઈ પી ભ્રમર, જેવી રીતે ફૂલ ઉપર જાય છે, જેટલું જરૂરી હોય એટલું જ લે છે, બીજા ફૂલ પાસે જાય છે, એના પાસેથી થોડું લે છે. અને થોડું નો મતલબ શું? આપણે બે રોટલી ખાઈએ અને બે રોટલી લીધી તો દસ રોટલી કરતા તો ઓછું જ છે ને. થોડું એટલે કેટલું? અને જાજુ એટલે કેટલું? આપણે એક રોટલી ખાઈએ છીએ અને બે રોટલી લઈ લઈ લીધી તો જાજુ થઈ ગઈ ને, તો કેટલું? કે નય પુષ્પમ કિલામી, પુષ્પને કિલામના ન આપે, પુષ્પને કોઈ તકલીફ ન આપે, સોઈ પીને આપવાનું અને પોતાની તૃપ્તિ કરી લે. તમે અતૃપ્ત રહો તો પણ આસક્તિ છે. તમે તમારામાં સંતોષ તમને મળવું જોઈએ, અસંતોષ હોય તો પણ અપરિગ્રહ છે. અને તૃપ્તિ, હવે બસ કોઈ હાય હાય નથી, કોઈ વધારે લેવાની કામના નથી. સોઈ પીને અપનમ પ્રીણાતિ, તમે પણ તૃપ્ત થાવ અને બીજાને પણ તકલીફ ન આપો. કોઈના ઘરે મહેમાન બનીને ગયા છો તો એવી રીતે રો કે એને પણ તકલીફ ન થાય અને તમને પણ દુઃખ ન લાગે. એટલે ભગવાન મહાવીરનું અપરિગ્રહ હોય કે અહિંસા હોય કે જે પણ સિદ્ધાંત છે, એ ન તો પોતાને દુઃખી કરો, ન બીજાને દુઃખી કરો. ભાવ હોય કે વસ્તુ હોય કે જે પણ હોય, એ કેવી રીતે રાખવા જોઈએ? એ એવી રીતે રાખો કે તમને પણ તમારો પૂર્ણ આનંદ મળે અને બીજાને પણ આનંદ આવે, ન બીજાને તકલીફ થાય ન તમને પોતાને તકલીફ થાય. જહા દુમ્મસ પુફેસુ ભમરો આવી યઈ રસમ, જેવી રીતે દુમસ પુફસ વૃક્ષના પૌધાના ફૂલ ઉપર ભ્રમર જાય છે, એવી રીતે તમે રહો. ઘરમાં રહો છો તો એવી રીતે રહો કે તમારા રહેવાથી કોઈને તકલીફ ન થાય, ભલે ને પોતાનું ઘર હોય તો પણ, કે હું અહીંયા જ બેસીશ, મને અહીંયા જ ગમે છે. એક કહે કે ના, મારે એસી ચલાવવું છે, મને ઠંડી ગરમી લાગે છે. એક કહે છે ના, મારે એસી નથી જોતું, મને ઠંડી લાગે છે, હું અહીંયા જ બેસીશ. અરે ભાઈ, જેને એસી ગમે એ એસી રૂમમાં લો, જેને ના ગમે એ બીજા રૂમમાં રહો. બીજાની સગવડતા જોવાની, કે બીજાને અનુકૂળતા હોય ને મને પણ પ્રતિકૂળતા ન હોય, તો એવું શું છે? કોઈને તીખું ભાવે, કોઈને મોળું ભાવે, તો ઠીક છે, આપણે મરચાં નાખીએ, એના પહેલા એક વાટકી શાક કાઢી લઈએ તો એને પણ તકલીફ નહીં, એ પણ એના રૂચિના અનુસાર ભોજન કરે અને હું પણ મારા રૂચિના અનુસાર ભોજન કરું. તો આ આપસમાં એક સમજદારી, આપસનું એક પ્રેમ, આપસની એક આત્મીયતા પરસ્પરની, એ જ સચવાઈ જોઈએ. એ ધર્મ કરતા ધાડ પડે એવું નહીં,
કે ધર્મ કરે ને બીજાને તકલીફ આપે. અને એટલા માટે આપણે કહ્યું કે ભગવાન મહાવીર વિહાર કરે છે, તો ચાલે છે, રસ્તાથી ચાલતા શું થાય છે, પાદો પદાનિ તવ યત્ર જિનેન્દ્ર ધત્ત પદ્માની તત્ર વિવુધા પરિકલ્પયંતિ. જ્યાં જ્યાં ચરણ પડે છે ત્યાં ત્યાં પદ્મકમલ ખીલે છે. પદ્મકમલ શું? હવે તાઈમાં તમારે ઘરે આવે તો તમારા હૃદય કમલ ખીલે કે નહીં ખીલે? હા, ખીલે કે નહીં ખીલે? બસ ભગવાન આવે એટલી ખુશી થાય, એટલી ખુશી થાય, એટલા આનંદ આવે કે કમલ ખીલી જાય. તો એવા વ્યક્તિ જે કોઈને તકલીફ ન આપે એવો વ્યક્તિ ઘરમાં આવે તો કોઈ કહેશે તમે ક્યારે જવાના છો? ના. કહેશે કોઈ? ના. તમારી રિટર્ન ટિકિટ લઈ આવ્યા છો કે નહીં? નહીં કહેશે કોઈ. પણ એવા માથા ભારી થઈને રો તો એ રોજ ભગવાનને પ્રાર્થના કરશે કે ભગવાન એને જલ્દી રવાના કરો. તો આપણા આપણને પણ સાથે રહેવાની ખુશી મળવી જોઈએ અને બીજાને પણ આપણા સાથે રહેવાની ખુશી મળવી જોઈએ. આપણી સાથે વાત કરવામાં બીજાને પણ આનંદ આવે અને આપણે આપણને પણ બીજા સાથે વાત કરતા આનંદ આવે. આપણે કોઈના સાથે ટાઈમ સ્પેર કરીએ તો એને પણ આનંદ આવે અને એના ટાઈમ આપણે વેડફાઈ ન જાય એનું ખ્યાલ રાખીએ. આપણું ટાઈમ પણ વ્યર્થ ન લાગવું જોઈએ અને જેના સાથે રહીએ એને પણ એનો ટાઈમ વ્યર્થ ન લાગે. નહીં તો કહેશે જલ્દી બોલો, એકદમ ટુ ધ પોઈન્ટ વાત કરો, એક શબ્દ ફાલતો નહીં બોલો. તો શું કામ બોલેલું ગમતું નથી? તો કેવી રીતે બોલવું જોઈએ, કેવી રીતે રહેવું જોઈએ, કેવી રીતે કોઈ વસ્તુ વાપરવી જોઈએ કે ધમ પછાડા કરીને ચાદર આમ તેમ પાથરવાનું ઓળવાનું બધું આ અહીંયા ફેંકી દીધું ત્યાં ફેંકી દીધું એક ને એવી રીતે રોજ રહેશો તો કોને ગમશે તમારું રહેવું ચાલવું? ચાલે તો ગમે, જુએ તો ગમે, બેસે તો ગમે, એવું એવું આનંદપૂર્ણ જીવન એ ધર્મ છે. એ પછી અહિંસા છે, અપરિગ્રહ છે, બધું છે એમાં. હા બરાબર, થેન્ક યુ યશાજી મારા. હા જી, બહુ બહુ આનંદ આવ્યો તમારા બધાની સાથે. આટલું બધું સ્વાધ્યાય થઈ જાય, એક એક ભગવાનના વચનનું પાછું પાછું આપણે સ્મરણ કરીએ અને એ રીતે આનંદપૂર્ણ જીવાનું છે. આનંદપૂર્ણ છે, ખૂબ હસતા આપણે, ખૂબ હસીને, ખૂબ પ્રેમથી એકદમ લાઈફ એન્જોય કરવાની. યશાજી મહારાજ, તમે એટલા અમને આનંદ આપો છો ને અમને આટલું બધું સમજાવો છો, પણ અમે સાંભળીએ છીએ ને તો અમારા દિવસે ઉઘડી જાય છે સાવ. સાખરમાં રસગુલ્લા પડે ને તો રસગુલ્લો બી મીઠું થાય, સાખર પણ ઘાસની બની જાય છે, એ ખરાબ નથી થતી. આપણે પરસ્પરમાં છીએ, એકબીજાને મીઠાશ આપીએ, એકબીજાને મહત્વ આપીએ, એકબીજાનો આનંદ લઈએ છીએ. થેન્ક યુ વેરી મચ કે આપણે આટલું સારું જીવન એક દિશા નમો સિદ્ધાનંગ, નમો આયરિયાનંગ, નમો વચ્છાયાનંગ, નમો લોય સાહુનમ, પંચ નમકારો સર્વ પાવ પાલસનો સર્વેસિમ પરમં હવૈ મંગલમ. ગુરુદેવ કી અજ્ઞા ચત્તારિ મંગલમ, મર્યંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, કેવલીપણત્તોધમો મંગલમ. ચત્તારિ શરણમ પવ્યજ્જામિ, અરહંતે શરણમ પવ્યજ્જામિ, સિદ્ધે શરણમ પવ્યજ્જામિ, સાહુ શરણમ પવ્યજ્જામિ, કેવલીપન્નતમ ધમ્મમ શરણમ પવ્યજ્જામિ. અરહંતો કા શરણા, સિદ્ધો કા શરણા, સાધુ કા શરણા, કેવલી પ્રરૂપી દયા ધર્મ કા શરણા,
चार शरणा दुख हरना सुख करना और शरणा नहीं कोई जो भवि प्राणी आदरे तो अक्षय अमृत हो अंगुष्टे अमृत वसे लब्धित ना भंडार श्री गुरु गौतम समरिये मनवांछित फल दाता भावे भावना भावीये भावे दीजे दान भावे धर्म आराधिये भावे केवल ज्ञान भावे पद निर्वाण ओ शांति शांति। बस बधाने खूब खूब टाइम आना आशीर्वाद गुरुदेव।